નમસ્તે કાયદાના વિદ્યાર્થીઓ, કાયદાને ગુજરાતી ભાષામાં સમજાવતી ગુજરાતની નંબર વન અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ પર હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે આપણો વિષય ભારતનું બંધારણ છે. ભારતના બંધારણના મૂળભૂત હકો, જે મૂળભૂત હકો આપવામાં આવ્યા છે આર્ટિકલ નંબર 12 થી આર્ટિકલ નંબર 14 થી આર્ટિકલ નંબર 32 સુધીમાં. આ મૂળભૂત હકો વિશે આપણે વાત કરી રહ્યા હતા અને આજે આપણે પહોંચી ગયા છે ભાગ 5. મૂળભૂત હકોમાં ભાગ 1 થી ભાગ 4 સુધીના વિડીયો આપણે જોયા છે અને આજે આપણે ભાગ 5 વિશે જોવાના છે. તો ફ્રેન્ડ્સ, જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે તે જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરી લો, બેલ આઇકોનને ક્લિક કરવાનું ના ભૂલતા, જેથી અમારા નવા વિડીયોના અપડેટ્સ આપને તરત જ મળી જાય. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને ન બગાડતા શરૂ કરીશું આજનો આ વિડીયો. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે મેં જણાવ્યું તે પ્રમાણે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ, ભાગ 3, મૂળભૂત હકો અને તેની પણ સિમ્પલી ગુજરાતી ભાષામાં સરળ સમજૂતી. આ સમજૂતી આવનારી કાયદા ક્ષેત્રની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમે મૂળભૂત હકો વિશે જાણતા હશો તો કોઈ પણ પ્રશ્ન તેમાંથી પૂછાશે તો તેનો જવાબ સરળતાથી આપી શકશો. તો ફ્રેન્ડ્સ, અગાઉ પણ ભાગ 1 થી ભાગ 4 સુધીમાં મેં મૂળભૂત હકોને બહુ જ સિમ્પલી રીતે સમજાવ્યા છે ગુજરાતીમાં, તે પણ આપ સમજી શક્યા છો. અને આજે આપણે ભાગ 5 પર પહોંચી ગયા છે. તો આજે આપણે જોવાના છે ભાગ 5. વધુ સમયને બગાડીશું નહીં, શરૂ કરીશું આજનો આ વિડીયો. તો મિત્રો, મૂળભૂત હકો યાદ રાખવાની રીત ને તેમાં આપણે આજે ભાગ 5માં પહોંચી ગયા છે. અને કલ્ચરલ અને એજ્યુકેશનલ રાઇટ્સ, ભાગ 5માં આપણે શું જોવાના છે આજે, કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. તો ફ્રેન્ડ્સ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો એ પણ આપણા મૂળભૂત હકો છે, જેની જોગવાઈ આર્ટિકલ નંબર 29 અને આર્ટિકલ નંબર 30માં કરવામાં આવી છે. ઘણી વાર એમસીક્યુમાં પૂછાય છે કે શૈક્ષણિક હકોની જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવી છે, સીધો સીધો ટાઇટલ બેઝ ક્વેશ્ચન પણ પૂછાતો હોય. તો આજે આપણે જે વાત કરવાના છે બેઝિકલી, તે મૂળ રીતે આપણે જે વાત કરવાના છે તેથી કલ્ચરલ અને એજ્યુકેશનલ રાઇટ્સ વિશે, એ આપણા મૂળભૂત હકો છે આર્ટિકલ નંબર 29 અને આર્ટિકલ નંબર 30, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. તો ફ્રેન્ડ્સ, આર્ટિકલ નંબર 29 શું જણાવે છે? આર્ટિકલ નંબર 29 પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ માઇનોરિટીઝ, લઘુમતીઓના હિતોનું રક્ષણ વિશેની જોગવાઈ કરતી આર્ટિકલ જે છે તે જ કયું છે, આર્ટિકલ 29. આર્ટિકલ 29 અનુચ્છેદ 29 લઘુમતીઓના હિતોનું રક્ષણ માટેની જોગવાઈ કરે છે. ડિટેલમાં એને જોઈશું હવે. આર્ટિકલ 29 સબ આર્ટિકલ 1, એની સેક્શન ઓફ ધી સિટીઝન રિસાઇડિંગ ઇન ધી ટેરિટરી ઓફ ઇન્ડિયા ઓર એની પાર્ટ ધેર ઓફ હેવિંગ અ ડિસ્ટિંક્ટ લેંગ્વેજ, સ્ક્રિપ્ટ ઓર કલ્ચર ઓફ ઇટ્સ ઓન શેલ હેવ ધી રાઇટ ટુ કન્ઝર્વ ધી સેમ. શું કહે છે આર્ટિકલ નંબર 29? બહુ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે, બહુ જ મહત્વનો. ભારતના રાજ્ય ક્ષેત્રમાં અથવા તેના કોઈ પણ ભાગમાં, ભારતના રાજ્ય ક્ષેત્રમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા અને પોતાની અલાયદી ભાષા, હેવ અ ડિસ્ટિંક્ટ લેંગ્વેજ, લિપિ, સ્ક્રિપ્ટ ઓર કલ્ચર અથવા સંસ્કાર ધરાવતા નાગરિકોના કોઈ વિભાગને તે જાળવી રાખવાનો હક રહેશે. ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે.
एक सिंपली वर्ड में समझावी दीधुं के भारतना राज्य क्षेत्र में अथवा तेना कोई पण भाग में वसता ने पोतानी अलायदी भाषा होय, कोईनी लिपि होय, कोईना अलग संस्कारों होय तेवा नागरिको जे हशे ते नागरिकोना आ विभाग ने जाळवी राखवानो हक छे। एवुं नहीं के ने पूरुं जे भाषा बोलता है ने बंद कर देवी, एवुं नहीं। आर्टिकल 29 रक्षण आपे छे के भाई तमे ए अलायदी भाषा छे, संस्कार छे, ते चालू राखी शको छो, जाळवी शको छो। आई होप आप सौने क्लियर थई गयुं छे। हवे आगळ वधीशुं। आर्टिकल नंबर 29 सब आर्टिकल 2 જોઈએ। નો સિટીઝન શેલ બી ડિનાઇડ એડમિશન ઇનટુ એની એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન મેન્ટેન્ડ બાય ધ સ્ટેટ ઓર રિસીવિંગ એઇડ આઉટ ઓફ સ્ટેટ ફંડ્સ ઓન ગ્રાઉન્ડ્સ ઓનલી ઓફ રિલીજન રેસ કાસ્ટ લેંગ્વેજ ઓર એની ઓફ ધેમ। શું કહે છે આર્ટિકલ 29 સબ આર્ટિકલ 2? તો રાજ્ય વડે નિભાવાતી કે રાજ્યના નાણામાંથી સહાય મેળવતી બે વસ્તુ છે। રાજ્ય કાં તો એને નિભાવતી હોય, ઇન્સ્ટિટ્યુશન મેન્ટેન્ડ બાય ધ સ્ટેટ, ઓર રિસીવિંગ એઇડ આઉટ ઓફ સ્ટેટ, એટલે શું, રાજ્યના નાણામાંથી સહાય મેળવતી કોઈ શિક્ષણ સંસ્થા, એની એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, ફક્ત ઓનલી ઓફ રિલીજન રેસ કાસ્ટ લેંગ્વેજ, જાતિ જ્ઞાતિ ભાષા અથવા એમાંના કોઈ કારણે કોઈ નાગરિકને, નો સિટીઝન શેલ બી ડિનાઇડ, પ્રવેશનો એડમિશન, પ્રવેશનો ઇનકાર કરી શકશે નહીં, કરી શકાશે નહીં। નો સિટીઝન શેલ બી ડિનાઇડ, બિલકુલ સિમ્પલ એક જ લાઈનમાં સમજાવી દીધું। બહુ જ ઇમ્પોર્ટન્ટ આ પણ છે કે રાજ્ય વડે જે સંસ્થા નિભાવાતી હોય, શિક્ષણ સંસ્થા અથવા રાજ્ય તેમાંથી નાણામાંથી સહાય મેળવીને ચાલતી હોય તેવી સંસ્થા, માત્ર ધર્મ જાતિ જ્ઞાતિ ભાષા અથવા તેમાંના કોઈ પણ એક કારણે કોઈ નાગરિકનો પ્રવેશને ઇનકાર કરી શકાશે નહીં। સ્પષ્ટ જોગવાઈ છે, નેગેટિવ અર્થમાં છે કે જે પણ કોઈ એવું કહે કે ભાઈ આ ધર્મનો છે એટલે આને આ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં એડમિશન નહીં મળે, એવું થઈ શકશે નહીં। ક્લિયર? તો આઈ હોપ આર્ટિકલ 29 આપ સૌને એકદમ ક્લિયરલી યાદ રહી ગયો। હવે આગળ વધીશું નેક્સ્ટ આર્ટિકલ તરફ ફ્રેન્ડ્સ। ફ્રેન્ડ્સ આર્ટિકલ 30 પર આવી પહોંચ્યા આપણે। આર્ટિકલ 30 શું કહે છે કે રાઈટ ઓફ માઇનોરિટીઝ ટુ એસ્ટાબ્લિશ એન્ડ એડમિનિસ્ટર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ। આર્ટિકલ 30 અનુચ્છેદ 30 શું વાત કરે છે કે શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનો વહીવટ કરવાનો લઘુમતીઓનો હક વિશેની જોગવાઈ કરે છે। આને ડિટેલમાં જોઈશું લઘુમતીઓના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન વિશે। આર્ટિકલ 30 ફ્રેન્ડ્સ જોગવાઈ છે, એ મૂળભૂત અધિકાર છે તેમનો, તે માટે સ્પષ્ટ કરવામાં આવ્યો છે। તો મિત્રો આર્ટિકલ 30 સબ આર્ટિકલ 1 જણાવે છે ઓલ માઇનોરિટીઝ વેધર બેઝ ઓન રિલિજન ઓર લેંગ્વેજ શેલ હેવ ધી રાઇટ ટુ એસ્ટાબ્લિશ એન્ડ એડમિનિસ્ટર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ ધેર ચોઇસ। શું કહે છે કે ધર્મ કે ભાષા ઉપર આધારિત, બેઝડ ઓન રિલિજન ઓર લેંગ્વેજ, ધર્મ કે ભાષા ઉપર આધારિત તમામ લઘુમતી દ્વારા, ઓલ માઇનોરિટીઝ, સ્થાપિત અને સંચાલિત એસ્ટાબ્લિશ એન્ડ એડમિનિસ્ટર કોઈ શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો, એસ્ટાબ્લિશ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, અને તેમનો વહીવટ કરવાનો, એડમિનિસ્ટર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, તેઓને હક રહેશે। બિલકુલ સિમ્પ્લિફાઈમાં સમજાવી દીધું કે ધર્મ કે ભાષા ઉપર આધારિત તમામ લઘુમતીઓ દ્વારા સ્થાપિત અથવા તો સંચાલિત કોઈ શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનો વહીવટ કરવાનો સંપૂર્ણપણે હક રહેશે। ફ્રેન્ડ્સ ઓલ માઇનોરિટીઝ વેધર બેઝડ ઓન રિલિજન ઓર લેંગ્વેજ શેલ હેવ ધી રાઇટ ટુ એસ્ટાબ્લિશ એન્ડ એડમિનિસ્ટર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ ધેર ચોઇસ। બિલકુલ સિમ્પલ, અહીંયાથી કોઈ પણ એમસીક્યુ પૂછાય આપણને આવડવું જોઈએ। 30 શું વાત કરે છે, 29 શું વાત કરે છે, 29 આપણે જોઈ ગયા છે, 30 આપણે જોયું, તો ઓલ માઇનોરિટીઝ વિશે વાત છે, ઘણી વાર એમસીક્યુમાં પણ પૂછાતું હોય છે। આગળ વધીશું ફ્રેન્ડ્સ આમાં।
હવે અહીંયા આર્ટિકલ 13 સબ આર્ટિકલ 30 સબ આર્ટિકલ 1 એ એડ કરવામાં આવ્યો છે. એમાં શું જોગવાઈ છે? ઇન મેકિંગ એની લો પ્રોવાઇડિંગ ફોર ધી કમ્પલસરી એક્વિઝિશન ઓફ એની પ્રોપર્ટી ઓફ એન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન એસ્ટાબ્લિશ્ડ એન્ડ એડમિનિસ્ટર્ડ By a minority referred to in clause 1, the state shall ensure that the amount fixed or determined under such law for the acquisition of such property is such as would not restrict or abrogate the right guaranteed under that clause. So, बिल्कुल सिंपल ही है, कहीं डरवा जेवू नहीं, कहीं याद ना रहे तेवू कहीं ज नहीं फ्रेंड्स. खंड एक मा उल्लेख लघुमती द्वारा स्थापित अने संचालित કોઈ શિક્ષણ સંસ્થાની કોઈ મિલકતનું ફરજિયાત સંપાદન કરવા માટે જોગવાઈ કરતા કોઈ પણ કાયદા કરતી વેળાએ આવી મિલકતનું સંપાદન કરવા માટેના એ કાયદાથી ઠરાવેલી અથવા તે હેઠળ નક્કી કરેલી રકમો તે ખંડ હેઠળ બાંયધરી આપેલા હકને નિયંત્રિત અથવા રદ કરે નહીં તેવી હોય એવી ખાતરી રાજ્ય કરવી જોઈશે. ફ્રેન્ડ્સ, અહીંયા આ આર્ટિકલ 1A માં શું કર્યું છે? એક નક્કી કર્યું છે ને, એક જોગવાઈ એવી સ્પષ્ટ કરવામાં આવી છે, રાજ્ય પર જવાબદારી નાખવામાં આવી છે ફ્રેન્ડ્સ, કે આવી કોઈ જમીન સંપાદન કરવામાં આવશે આવી મિલકતનું તો રાજ્ય એની બાંયધરી, રાજ્ય એનું ખાતરી રાખવી પડશે કે જે આ મિલકત જે છે જેની સંપાદન કરવાનું છે તે મિલકતનું શું છે, નિયંત્ર હકને નિયંત્રિત અથવા રદ કરે નહીં, આવા હકને નિયંત્રિત ના કરી દે અથવા તો આવો હક જે આપવામાં આવ્યો 31 માં તે રદ ના થઈ જાય તેની ખાતરી રાજ્યએ કરવી જોઈશે. રાજ્ય પર આ એક શું બોજો મૂક્યો ફ્રેન્ડ્સ, ક્લિયર? તો યાદ રહી જાય તેવું છે અને યાદ રહેવું જ જોઈએ, પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે. આગળ વધીશું ફ્રેન્ડ્સ. હવે છે સબ આર્ટિકલ 2, ધ સ્ટેટ શેલ નોટ ઇન ગ્રાન્ટિંગ એઇડ ટુ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ડિસ્ક્રિમિનેટ અગેન્સ્ટ એની એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓન ધ ગ્રાઉન્ડ ધેટ ઇટ ઇઝ અંડર ધ મેનેજમેન્ટ ઓફ અ માઇનોરિટી વેધર બેઝ ઓન રિલિજન ઓર લેંગ્વેજ. બિલકુલ સિમ્પલ છે, કોઈ શિક્ષણ સંસ્થા ધર્મ અથવા ભાષા ઉપર આધારિત કોઈ લઘુમતીના વહીવટ હેઠળ હોય એ કારણે શિક્ષણ સંસ્થાઓને સહાયક અનુદાન આપતી વખતે રાજ્યથી તેની સાથે ભેદભાવ રાખી શકાશે નહીં. બિલકુલ નેગેટિવ મિનિંગમાં એક આ ઓર્ડર આપતી શું છે, જોગવાઈ છે કે ભાઈ જે પણ કોઈ શૈક્ષણિક સંસ્થા છે, ભલે ને ધર્મ અથવા ભાષા ઉપર આધારિત હોય, લઘુમતીના વહીવટ હેઠળ હોય, તો માત્ર તે જ કારણે જે શિક્ષણ સંસ્થાઓને સહાયક અનુદાન આપવાનું છે તે આપતી વખતે રાજ્ય એ શૈક્ષણિક સંસ્થા માટે ભેદભાવ રાખી શકશે નહીં. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ આજે સાંસ્કારિક અને શૈક્ષણિક હકો જે આપવામાં આવ્યા આર્ટિકલ 29 અને આર્ટિકલ 30માં આપ સૌને બિલકુલ સિમ્પલી રીતે મેં સમજાવી દીધા છે. હવે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય આપ સૌને આવડી જ જવું જોઈએ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકોનને દબાવવાનું ના ભૂલતા, જેથી આવા નવા વિડીયો લાવું તો આપ સુધી સરળતાથી પહોંચી શકો. ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જ જલ્દી મળીશું. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ફ્રેન્ડ્સ, અમારી ચેનલ સાથે જોડાવા માટે જોઈન બટનને ક્લિક કરો અને બની જાઓ અમારી ચેનલના મેમ્બર ફક્ત 89 રૂપિયા પ્રતિ માસમાં, જ્યાં ગુજરાતી ભાષામાં કાયદો અવેલેબલ છે.